સ્વાગત છે. હું છું રવિના પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં વાન ચાલકો બેફામ બનીને નિયમ વિરુદ્ધ બાળકોને ઘેટા બકરાની જેમ વાનમાં ભરીને જતા નજરે ચડ્યા. અનાજના કાળા બજારીઓ પર પુરવઠા વિભાગની લાલ લાખ. બાલદા ગામની રાઈસ મિલને પુરવઠા વિભાગે સીલ માર્યું. હજયાત્રીને એરપોર્ટ પર મૂકીને પરત ફરતા વલસાડના પરિવારની કારને ખડકી હાઈવે પર અકસ્માત થતા એકનું મોત. દીવના એજ્યુકેશન હબના સ્ટોરરૂમમાં ભીષણ આગ લાગી. આગમાં કોન્ટ્રાક્ટરનો સામાન બળી જતા 5 લાખનું નુકસાન. હવે સમાચાર વિસ્તારથી. વલસાડમાં વેન ચાલકો બેફામ બાળકોને ઘેટા બકરાની જેમ વાહનોમાં ભરી જતા નજરે પડ્યા, છતાં વલસાડ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. વલસાડ શહેરમાં કોન્વેન્ટ શાળા, આરએમવીએમ સ્કૂલ, આરજેજે શાળા, આવાબાઈ શાળા, સરસ્વતી સ્કૂલ પર મોટી સંખ્યામાં વેન ચાલકો પોતાની વેનમાં 15-20 જેટલી સંખ્યામાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરીને જાય છે. પોલીસ અને આરટીઓ વિભાગની રહેમ નજર હોય તેમ બિંદાસપણે વાહન ચાલકો શહેરમાં વાહનો હંકારતા નજરે પડ્યા હતા. મોટાભાગની શાળામાં ચાલતી વેનના તો નંબર પણ ન હતા, તો કેટલીક વાહનોમાં તો નંબર પ્લેટ હોવા છતાં નંબરો દેખાતા ન હતા, તો કેટલાક વાહન ચાલકોએ તો નંબર પ્લેટ અપગ્રેડ પણ ન કરી હતી. ત્યારે જો ઘટના બને તો આ વેન ચાલકોને પકડવા કેવી રીતે, એ પણ એક ગંભીર પ્રશ્ન છે. મહત્વની વાત તો એ જ હતી, જ્યારે વેન ચાલકોને બાળકો કેટલા બેસાડ્યા છે એ પૂછવામાં આવ્યું તો બિંદાસપણે તેઓ બાળકોની સંખ્યા 15-20 જેટલી હોવાનું જણાવ્યું હતું અને આ સંખ્યામાં વગર પરમિશને બેસાડ્યા છે એ કહી રહ્યા હતા. તો કેટલાક વેન ચાલકો કેમેરાથી ભાગતા નજરે પડ્યા હતા. શહેરમાં ગેરકાયદેસર સીએનજી વાહનોમાં વગર નંબર પ્લેટવાળી વેનમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરીને શાળાએ લઈ અને આવતા વેન ચાલકો પર ક્યારે કામગીરી કરવામાં આવશે, ક્યારે આરટીઓ અને પોલીસ આ વાન ચાલક પર કાર્યવાહી કરશે એ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે એટલી જ જવાબદારી વાલીઓની બનતી હોય છે, ત્યારે બાળકોને સ્કૂલ વેનમાં મોકલતા વાલીઓ પણ ક્યારે જાગશે એ જોવું રહ્યું. કેટલા બાળકો બેસાડો છો? તમે ડેલી જે લઈ જાઓ છો એ વાત મળી છે. કેટલા છોકરા બેસાડેલા છે? કેટલા છોકરા બેસાડેલા? કેટલા છોકરા બેસાડેલા છે? 19 બેસાડવાની પરમિશન છે. કેટલા? 10. વલસાડ જિલ્લામાં અનાજના કાળા બજારી પર પુરવઠા વિભાગની લાલ આંખ. બાલદા ગામની રાઈસ મિલને પુરવઠા વિભાગે સીલ કરી. હાલમાં વલસાડ જિલ્લામાં અનાજની કાળા બજારી વધી રહી છે, ત્યારે વલસાડ જિલ્લા ખાતે પુરવઠા વિભાગ દ્વારા અનાજના કાળા બજારીઓ ઉપર લાલ આંખ કરવામાં આવી રહી છે. એવામાં પારડી તાલુકાના બાલદા ગામે આવેલ રાઈસ મિલ ખાતે પુરવઠા વિભાગની ટીમ તપાસ અર્થે પહોંચી હતી, ત્યારે રાઈસ મિલમાં આકસ્મિક તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો મિલ માલિકે આપ્યા ન હતા. વળી સંતોષકારક જવાબ પણ પુરવઠા વિભાગની ટીમને મિલ સંચાલક દ્વારા ન મળતા આખરે
બાલદા ગામે આવેલ રાઈસ મિલને પુરવઠા વિભાગની ટીમે સીલ કરી હતી. વલસાડ જિલ્લામાં કાળા બજારિયા દ્વારા અનાજનો જથ્થો અહીં આપવામાં આવતા હોવાની બાતમીને લઈને આ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હાલ આ રાઈસ મિલને પુરવઠા વિભાગની ટીમે સીલ મારી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પુરવઠા વિભાગની તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગેની સમગ્ર હકીકત બહાર આવી શકે એમ છે. હજુ સુધી આ મિલ સીલ મારેલું છે, પુરવઠા વિભાગ રાઈસ મિલને સીલ મારેલું છે. આ સમય છે, સમય સાથે સીલ બતાવી રહ્યા છે. પાર્ટી ખડકી હાઈવે પર વલસાડના મુસ્લિમ પરિવારને અકસ્માત નડ્યો, જેમાં એકનું ઘટના સ્થળે મોત, છ ને સારવાર હેઠળ ખસેડાયા. વલસાડ ગ્રીન પાર્ક સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ મલિક પરિવાર તેમના માતા પિતાને હજ યાત્રા કરવા માટે મૂકવા હેતુ વલસાડથી બે ગાડી, એક ટવેરા ગાડી નંબર GJ15CD2466 અને અન્ય ગાડી નંબર GJ15CB2786માં મુંબઈ એરપોર્ટ પર મૂકવા ગયા હતા અને મુંબઈ રાત્રિના 2 વાગ્યાના સુમારે તેઓને મૂકીને પરત મુંબઈથી વલસાડ આવી રહ્યા હતા. તે દરમિયાન મોહમ્મદ જુનેદ અસવાક અહેમદ મલિક જાતે જ ડ્રાઇવિંગ કરીને વલસાડ તરફ આવી રહ્યા હતા, જે બાદ તેઓએ પોતાની ગાડી ડ્રાઇવિંગ કરવા માટે થઈ ફેઝલ અલ્તાફ અહેમદ મલિકને મહારાષ્ટ્રના ચારોટી હાઈવે પરથી આપી હતી. તે દરમિયાન પારડી ખડકી હાઈવે સ્થિત રેમન કંપનીના ક્રોસિંગ પાસે સવારે 6:30 વાગ્યાના સુમારે ચાલક ફેઝલે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટવેરા ગાડી ડિવાઈડર કુદાવીને સામેના ટ્રેક પર જતી રહી હતી. ત્યારે સામેના ટ્રેક પરથી પસાર થઈ રહેલ ટેન્કર નંબર GJ21W5729 સાથે ગાડી અથડાતા ટવેરા ગાડી ફરીથી વલસાડ તરફના ટ્રેક પર જતી રહી હતી. તે સમયે એક વાપી તરફથી આવતો આઈસર ટેમ્પો નંબર GJ15AT1392 આવી રહ્યો હતો, જેના ચાલકે ટવેરા ગાડીને બચાવવા જતા ટેમ્પો પણ પલટી મારી ગયો હતો. સાથોસાથ ટવેરા ગાડી પણ અકસ્માતમાં પલટી મારી ગઈ હતી. ત્યારે અકસ્માત બનતા જ આસપાસના તેમજ ઘટના સ્થળેથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતને મદદે આવ્યા હતા અને ગાડીમાંથી તમામને બહાર કાઢી પારડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં મોઇન મોહમ્મદ યુનુસ મલિક ઉંમર વર્ષ 25નાનું ઘટના સ્થળે જ મોત થયા હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે મોહમ્મદ હનીફ મલિકની હાલત નાજુક હોવાને કારણે વધુ સારવાર અર્થે તેને સુરત ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. તે ઉપરાંત અન્ય ઇજાગ્રસ્તમાં એક ગર્ભવતી મહિલા જુવેરિયા બાનુ મલિકને ઇજામાં તેને સિટી સ્કેન કરવામાં આવ્યું હતું, તેમજ 3 વર્ષીય બાળક જેનુલ મલિકને અકસ્માતમાં આંચ પણ આવી હતી. આ સાથે જ અન્ય ઇજાગ્રસ્ત ફરહાબાનુ મલિક, જુનેદ મલિક કે જેઓને પારડી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે, ત્યારે અકસ્માતમાં વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી પ્રમુખ શંકરભાઈ પટેલ તેમજ વિજયભાઈ પટેલ રેમન્ડ કંપનીની એમ્બ્યુલન્સને મંગાવી લીધી હતી અને અકસ્માતના ઘટનાની જાણ થતાં પારડી પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતની ઘટનાની ફરિયાદ મોહમ્મદ જુનેદ અસવાક અહેમદ મલિકે પારડી પોલીસ મથકે નોંધાવી હતી, જેમાં આરોપીમાં મૃતક મોઇન મોહમ્મદ યુનુસ મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જે કેસની તપાસ PSI GI રાઠોડ કરી રહ્યા છે. જોકે અકસ્માતના પગલે વલસાડ મુસ્લિમ પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. સવારે 6 કલાકે એક ધડાકા પર અવાજ આવ્યો, જે અમે ઉઠીને દોડ્યા ઘરથી અને જોયું તો સવેરા ગાડી હતી, એમાં જે પેસેન્જરો હતા લેડીઝો પણ હતા, નાના છોકરા એક સાથે અને બીજા 2-4 ભાઈઓ હતા જે રોડ પર પડેલા હતા, અને અમે બધા જ ગ્રામજનો સાથે મળીને એમને સાઈડે કરી સ્વાટ અને રેમન્ડ કંપનીની એમ્બ્યુલન્સ બોલાવી એમને તાત્કાલિક પારડી હોસ્પિટલમાં મૂકી હતા. એમાંથી અમે જ્યારે જોયું ત્યારે સ્થળ પર એક વ્યક્તિ સ્થળ પર જ મૃત્યુ પામેલ હતા અને એ કંઈ વલસાડના મુસ્લિમ પરિવારના બધા હતા એવું પાછળથી માલમ પડ્યું. અકસ્માતમાં તો ટવેરા અને એક ટેન્કર છે લાંબુ એમાં થયું હતું. એમાં તો બીજું કંઈ થયું નથી, પણ આ સામ જ થયું લાગે. ટેમ્પો પલટી મારેલો છે, પણ એમાં લગભગ એના લીધે એ ટ્રાફિકમાં વચ્ચે આવી ગયો હોય અને એના કારણે બચાવવામાં પલટી મારેલી દેખાઈ આવે. તમામને પાર્ટી પૂરી છે હોસ્પિટલમાં. પાર્ટી હજ પડીને મોમડેરી આવતા હતા એરપોર્ટ પરથી, તો આવતા એક્સિડન્ટ થયું. તો વલસાડના રહેવાસી હતા, 7 જણા હતા, 6-7 જણા હતા. એમાંથી
એક જણ એક્સપાયર થઈ ગયું છે અને બે ત્રણ જણ ઘાયલ છે. કાર્યવાહી ચાલી રહી છે. સંઘ પ્રદેશ દીવમાં કેવડી ગામે એજ્યુકેશન કોલેજના સ્ટોરરૂમમાં અચાનક આગ લાગતા ચકચાર મચી. સંઘ પ્રદેશ દીવમાં 12 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ જે કેવડી ગામે એજ્યુકેશન હબનું ઉદ્ઘાટન કરવાના હતા તે કોલેજમાં કામદારો કામ કરતા હતા. તેઓએ પોતાના સામાન રાખવા માટેનો એક સ્ટોરરૂમ રખ્યો હતો, જે સ્ટોરરૂમ કોલેજ કેમ્પસની બહારના ભાગે હતો, જેમાં અચાનકથી આગ લાગતા પ્રશાસનમાં હડકંપ મચી જવા પામી હતી. આ આગથી કોન્ટ્રાક્ટરની 200 થેલી સિમેન્ટ, પ્લાસ્ટર ઓફ પેરિસનો પ્લાસ્ટિકનો સામાન, ઇલેક્ટ્રિકલ લાઇટો, કલર અને કેમિકલના ડબ્બાઓ બળીને ખાક થઈ ગયા હતા. ત્યારે ફાયર બ્રિગેડની 2 ગાડીઓ દ્વારા આ આગને કાબૂમાં લેવામાં આવી હતી. કોલેજની ઇમારતને કોઈપણ જાતનું નુકસાન થયું ન હતું કે કોઈપણ જાનહાનિ કે કોઈપણ મજૂરને પણ નુકસાન થયું ન હતું. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કોન્ટ્રાક્ટરને આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે દીવ એસપી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યો છે. આગ લાગવાનું કારણ હજી એ અકબંધ છે. તેમ છતાં આ કેમ્પસ આશરે 25 એકરની જમીનમાં ફેલાયેલો છે, તેથી સમય રહેતા ફાયર બ્રિગેડની 2 ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઉપરાષ્ટ્રપતિનો કાર્યક્રમ રદ થયેલ હોય આગામી કાર્યક્રમ સપ્ટેમ્બરમાં હોવાથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. વલસાડના કૈલાસનાથ પાંડે અને તેમના પરિવાર દ્વારા મ્યુનિસિપલ હોસ્પિટલને રૂપિયા 4 લાખની દવાનું દાન આપવામાં આવ્યું. વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ કૈલાસ પાંડે અને તેમના પરિવાર દ્વારા હોસ્પિટલને રૂપિયા 4 લાખની જીવનરક્ષક દવાઓનું દાન આપવા માટે હેતુ એક કાર્યક્રમનું આયોજન હોસ્પિટલ ખાતે કરાયું હતું. છેલ્લા 14 વર્ષથી કૈલાસનાથ પાંડેના સ્વર્ગસ્થ ધર્મપત્નીના સ્મરણાર્થે પુણ્યતિથિએ હોસ્પિટલને દવાનું દાન કરવામાં આવે છે. ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત કથાકાર પ્રફુલભાઈ શુક્લએ પાંડે પરિવારની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. તેમણે સોયજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય દવા દાન કરવાથી મળે છે તેમ જણાવી કૈલાસનાથ પાંડે અને પરિવારની સેવાકીય પ્રવૃત્તિ સમાજ માટે ઉદાહરણીય બનશેનું જણાવ્યું હતું. તેમણે સ્વર્ગસ્થ અમરનાથ પાંડેને પણ આ તબક્કે યાદ કર્યા હતા. વલસાડ પાલિકા પ્રમુખ પંકજ આહિરે પણ દવાના દાનની પ્રવૃત્તિને મહત્વની ગણાવી પાંડે પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય ભરત પટેલે કૈલાસનાથ પાંડે અને પરિવાર દ્વારા 4 લાખ રૂપિયા જેટલી માતબર રકમની દવાઓનું દાન માટે સરકાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ધારાશાસ્ત્રી અયપ્પા શેખે પાંડે પરિવાર સાથેના સંસ્મરણો તાજા કરી છેલ્લા 14 વર્ષથી કરાઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી. હોસ્પિટલના ડૉક્ટર રોહન પટેલે કૈલાસનાથ પાંડે પરિવાર દ્વારા કરાયેલ સેવાકીય પ્રવૃત્તિને વધાવ્યું હતું. આ સાથે જ કૈલાસનાથ પાંડે દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને પરિવાર શુભેચ્છકો દ્વારા આવનાર સમયમાં કુલરનું દાન પણ ટૂંક સમયમાં આપવામાં આવશેનું જણાવ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં પાલિકા સભ્યો, આગેવાનો, સમાજના આગેવાનો, ધર્મગુરુઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ને વર્ષોથી અમારા પરિવાર તરફથી મારા ધર્મપત્નીને પુણ્યસ્મૃતિમાં દવા આપીએ છીએ. એની પાછળનું એક જ કારણ છે કે ખરેખર જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે, દર્દીઓ છે, એને સારામાં સારી સારવાર ઉપલબ્ધ થાય એ આશયથી અમારા પરિવાર તરફથી આ દવાઓ છેલ્લા 14 વર્ષથી વિતરિત કરવામાં આવે છે. અને એના કારણે જે જરૂરિયાતમંદ દર્દીઓ છે, ઈશમો છે, વ્યક્તિઓ છે, એને જે લાભ થાય છે, એને સારવારમાં જે રાહત થાય છે, તેનાથી અમને ખૂબ ગર્વ થાય છે, અમને આનંદ થાય છે, અમારો પૂરો પરિવાર ખૂબ ખુશ રહે છે. અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર, આપ અમને અને અમારા પરિવારને આવી સેવા કરવાની ખૂબ તક આપશો એવી પ્રભુને પ્રાર્થના સાથે વિનંતી છે. ભારત માતા કી જય. વલસાડમાં શાકભાજી માર્કેટની બહાર લારી દ્વારા શાકભાજીનું વેચાણ બંધ કરાવવા વેપારીઓ માંગ કરી રહ્યા છે. વલસાડ શહેરની મધ્ય આવેલ શાકભાજી માર્કેટમાં 80 થી 100 જેટલા વેપારીઓ શાકભાજીનું વેચાણ કરે છે.
120 આવાસવાળા બિલ્ડિંગની અંદરની સાઈડે આ વેપારીઓ શાકભાજીનું વેચાણ કરતા આવ્યા છે, પરંતુ આ 120 આવાસની બહાર ચારે બાજુ ગેરકાયદેસર રીતે અનેક લોકો લારી ઉપર તથા પથારા પાથરીને શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે મુખ્ય શાકભાજી માર્કેટની બહાર જ શાકભાજી વેચાતી મળી જતી હોય ત્યારે માર્કેટની અંદર કોઈ શાકભાજી લેવા આવતું નથી, જેને કારણે મોટું રોકાણ કર્યા બાદ પણ માર્કેટની અંદર વેપાર કરનારાઓ પસ્તાઈ રહ્યા છે. આ ઉપરાંત સતત ટ્રાફિકથી ધમધમતા શાકભાજી માર્કેટની બહાર લારીવાળાઓના ગેરકાયદે આક્રમણને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધુ વિકરાળ બની રહી છે. ત્યારે અવારનવાર વલસાડ પાલિકા દ્વારા લારીવાળાઓ સામે પગલાં લેવામાં આવે છે, પરંતુ લારીવાળાઓને કાયમી નિકાલ થાય તેવી કોઈ કાર્યવાહી કરાતી નથી. પરિણામે શાકભાજી માર્કેટના આગેવાન એવા નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ પટેલ તથા અન્ય 70-80 જેટલા વેપારીઓએ વલસાડ નગરપાલિકા પ્રમુખ પંકજ આહિર અને ચીફ ઓફિસર જગતસિંહ વસાવા સાથે મુલાકાત કરી હતી અને વલસાડ શહેરના તમામ વિસ્તારોમાં લારીઓ દ્વારા શાકભાજીનું ગેરકાયદેસર વેચાણ બંધ કરવા માટેની માંગ કરી હતી. લોકોને હેરાન કરી થતી હોય તો અમે બી ખબર ગયા છે. પાર્કિંગ પ્લોટ પર રોડની બહાર એક ગાડી ની નીકળે અમારી વેપારીની ગાડી ને અત્યારે અમને બટાકાની ગાડી ખાલી કરી મેં પેલા ધક્કો મારીને આવ્યો છું. વલસાડ શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ડાયાબિટીસ જાગૃતતા સેમિનાર યોજાયો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. વલસાડ જિલ્લામાં લોકોની સુરક્ષા અને ગુનાઓને પકડવા માટે એક્ટિવ રહેતા પોલીસ કર્મીઓ પોતાની તંદુરસ્તી માટે પણ એક્ટિવ રહે તે માટે પોલીસ હેડક્વાર્ટર વલસાડ ખાતે ડાયાબિટીસ જાગૃતતા કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં દરેક પોલીસ કર્મીને ડાયાબિટીસ કેવી રીતે ઉદ્ભવે છે અને તેને રોકવા માટે શું કરવું જોઈએ તે અંગેની મહત્વની જાણકારી આપવામાં આવી, સાથોસાથ તેમના લોહીનું પરીક્ષણ કરી ડાયાબિટીસ અંગે તપાસ પણ સ્થળ ઉપર જ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મીઓ માટે ડાયાબિટીસ જાગૃતતા કેમ્પનું આયોજન લાયન્સ ક્લબના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ જેવા રોગ થવા પાછળનું કારણ તે ન થાય તે માટે શું કરવું જોઈએ, તેમજ જો ડાયાબિટીસ હોય તો ખોરાક કેવો લેવો, તેમાંથી છુટકારો કઈ રીતે મેળવી શકાય વગેરે મહત્વની જાણકારી પોલીસ કર્મીઓને આપવામાં આવી, તેમજ પ્રશ્નોત્તરી પણ થઈ હતી. સતત માનસિક તાણ, કામગીરીનો બોજ, લાંબી મુસાફરી વગેરે તેમજ સતત બહારનો ખોરાક આરોગવાને લીધે પોલીસ કર્મીઓમાં વિવિધ બીમારીઓનું પ્રમાણ જોવા મળે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ પોલીસ કર્મીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે વિશેષ ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરના પોલીસ સ્ટેશનથી આવેલ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા હતા. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. નિખિલ ફેશન વાપીમાં સૌપ્રથમ પહેલીવાર બ્રાન્ડેડ ગાર્મેન્ટ સેલ, માત્ર સિલાઈના ભાવે. અહીં મળશે સ્કાય બેગ, વીઆઈપી બેગ એન્ડ એરિસ્ટો બેગ 65% ઓફ ઓન MRP માં. આ સાથે જ મળશે બોય શર્ટ્સ 199માં 1 અને 499માં 3 પીસ, ફોર્મલ પેન્ટ 399માં 1 અને 999માં 3 પીસ, મેન્સ શર્ટ 299માં 1 અને 899માં 3 પીસ, મિક્સ બ્રાન્ડ શર્ટ 249માં 1 અને 999માં 5 પીસ, મેન્સ જીન્સ 599માં 1 અને 999માં 2 પીસ, મેન્સ ટી શર્ટ 199માં 1, 499માં 3, બ્રાન્ડેડ પેપે શર્ટ 599માં 1 અને 1499માં 3 પીસ. આ સાથે જ મહિલાઓ માટે મળશે લેડીઝ ટોપ 199માં 1 અને 499માં 3 પીસ, લેડીઝ વન પીસ 299માં 1 અને 499માં 3 પીસ, લેડીઝ જીન્સ 399માં 1 અને 999માં 3 પીસ, લેડીઝ લેગિન્સ 199માં 1 અને 499માં 3 પીસ, લેડીઝ કુર્તી 299માં 1 અને 499માં 3 પીસ, ગર્લ્સ ફ્રોક 199માં 1 અને 499માં 3 પીસ. આ સાથે જ બાળકો માટે મળશે કિડ્સ ટી શર્ટ 149માં 1 અને 399માં 3 પીસ, કિડ્સ શોર્ટ્સ 149માં 1 અને 399માં 3 પીસ. આ સાથે જ કિડ્સ લેગિન્સ મળશે 99માં 1 અને 499માં 6 પીસ. તો આજે જ મુલાકાત લો નિખિલ ફેશનની. Thank you.
સ્વાગત છે. દમણમાં કેતન એનજીઓ દ્વારા કેતન યુથ મસ્ક્યુરેટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ ખાતે કેતન એનજીઓ દ્વારા કેતન યુથ મસ્ક્યુરેટ ફેસ્ટ નામક એક કાર્યક્રમનું આયોજન વેસલો સ્થિત કોળી સમાજ હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરના અને ગામના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની મોજ માણી હતી. આ અવસર પર કેતન એનજીઓના પ્રમુખ કેતન પટેલ તેમજ ઉપપ્રમુખ અમી પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાઓને સાથે રાખીને કેક કાપી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. ત્યારે કેતન પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેર અને ગ્રામીણ ક્ષેત્રના યુવાઓને એક મંચ પર લાવવાનો હતો. તેઓએ જણાવ્યું કે શહેરના યુવાઓ તો કોઈ ને કોઈ રીતે કોઈ પણ કાર્યક્રમમાં સામેલ થતા હોય છે, પરંતુ ગ્રામીણ યુવાઓને આ મોકો મળતો નથી. સાથે જ તેઓએ જણાવ્યું કે આ કાર્યક્રમના માધ્યમથી શહેરના અને ગ્રામીણ વિસ્તારના યુવા એક સાથે એક મંચ પર લાવી પોતાની પ્રતિભાઓ દર્શાવી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં 5,000થી વધુ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. કેતન એનજીઓ ઉપપ્રમુખ અમી પટેલે પણ આ અંગે જણાવ્યું કે આ રીતના કાર્યક્રમથી શહેરના તેમજ ગ્રામીણ વિસ્તારના યુવાઓને સમાંતર ગણવામાં આવી રહ્યા છે એનો પ્રયાસ કેતન એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં શહેરના તેમજ ગ્રામીણ વિસ્તારના યુવાઓ ઉત્સાહપૂર્વક સામેલ થઈને કાર્યક્રમની મોજ માણી હતી. દમણના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એનજીઓ દ્વારા આ રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ અવસર પર દમણ ખાતે કાર્યરત એવા તમામ ગરબા ક્લાસના ટ્રેનરોને પણ કેતન પટેલ અને અમી પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને તેઓના ગરબા ક્લાસ વતી એક એક ટ્રોફી પણ એનાયત કરાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન યુવાઓ માટે થઈ ખાણપીણની વ્યવસ્થા પણ કેતન એનજીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે દમણના ટોપ ડીજેના ધૂન પર ડાન્સ, મસ્તી, હંગામા તેમજ ફન કરતા યુવાઓ નજરે ચડ્યા હતા. આ સાથે જ યુવાઓ માટે વિવિધ રમતો, સેલ્ફી પોઈન્ટ તેમજ અન્ય કાર્યક્રમ પણ આયોજિત કરાયા હતા. ત્યારે દમણના ઇતિહાસમાં પહેલીવાર યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5,000થી વધુ યુવાઓ જોડાયા હતા. યુથ ફેસ્ટિવલ કાર્યક્રમમાં સામેલ થઈ યુવાઓ ઘણા ખુશ દેખાયા હતા અને કેતન એનજીઓ દ્વારા આ રીતના કાર્યક્રમ આયોજિત કરવા બદલ તેઓનો ધન્યવાદ પણ પાઠવ્યો હતો. કેતન એનજીઓ તરફથી આજે એક યુથ મેસ્કરેટ ફેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં આજે દમણના તમામ યુવાઓ અહીંયા હાજર હતા. આ ફેસ્ટ ખાસ એટલા માટે અમે રાખેલું કે ગામડાના અને સિટીના તમામ યુવા એક મંચ પર આવે, કેમ કે રૂરલ અને અર્બનાઇઝ, આજે તમને ખબર છે કે આપણા ગામડા બી બધા અર્બનાઇઝ થઈ ગયા છે, પણ હજી બી રૂરલના જે આપણા ગામડાના યુવાનો છે, યુવતીઓ છે, એ એક આજે હજી આપણા સિટી જેટલા હજી બહાર નથી આવતા. એટલે અમને એવું વિચારવામાં આવ્યું કે ભાઈ આપણે ગામડાના લોકોને બી યુવાઓને બી આપણે એક મંચ પર લાવીએ અને આ મેસ્કરેટ ફેસ્ટ એટલા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું કે બધા મિલન થાય, એક મંચ પર બધા આવે અને એક ફેસ્ટિવલ જેવું હતું. એટલે આ અમે ખાસ આ યુથ ફેસ્ટ રાખવામાં આવેલું અને આજે મને ઘણો આનંદ થાય છે કે લગભગ 5,000-6,000 યુવાઓ આજે અહીંયા ઉપસ્થિત હતા અને બધા એક સાથે એક મંચ પર, એક સ્ટેજ પર આવીને બધા ઝૂમ્યા. હા, એ જ એટલે આજે આપણે એમ કહેવાય કે ભાઈ યુથને એક મંચ પર આવવું જોઈએ. આજે 67% ઓફ વોટર્સ કે પછી આપણા તમને કહેવાય કે આગળ પડતા જે ભાગ લે એ આપણા યુવાઓ છે દમણના, કે પછી ગામડાના હોય કે સિટીના હોય. તો અમે વિચાર્યું કે શા માટે યુવાઓ આગળ ન આવે, તો એના માટે જ આ ફેસ્ટનું આયોજન કરેલું અને આવા જ ભવિષ્યમાં આવા ફેસ્ટ આપણે દીવમાં હોય કે દમણમાં હોય આપણે આયોજન કરતા રહીશું, જેથી કે આપણા યુવાઓ આગળ આવી શકે અને કંઈક આગળ ઇન્ટરનેશનલ કે પછી નેશનલ લેવલ પર બી જઈ શકે. આજે અમારું જે એનજીઓ છે, એનજીઓ
તમામ જે ગરબા ક્લાસીસ દમણમાં ચાલી રહ્યા છે 10-12 ક્લાસીસ, એ ક્લાસીસ સાથે એક ટાઈપ કર્યું છે, જોઈન્ટ વેન્ચર કર્યું છે. અને જોઈન્ટ વેન્ચર એટલે જ કર્યું કે ભાઈ કંઈક નવું ટેલેન્ટ બહાર આવે, અને નવું ટેલેન્ટ બહાર આવે તો એને કોઈ ચાન્સ મળે ઉપર નેશનલ ઇન્ટરનેશનલ જવાનો. તો આવું પ્રયાસ તમે વારંવાર કરતા રહેશો. બહુ ખુશ છું આ જાણીને કે લોકોએ આટલું પ્રેમ આપ્યું કેતન એનજીઓને. કેતન એનજીઓની આજ સુધી આ જ પ્રયાસ રહ્યો છે કે ગામડા અને સિટીના યુથને જોડાઈને આપણે આગળ વધીએ ને દમણને એક નવી મુકામ પર લઈ આવીએ. તે પ્રયાસ અમારું જોરોશોરોથી ચાલુ છે. હું વિનંતી કરું છું કે હજી યુથ જેટલા બી અમારી સાથે જોડાઈ શકે તે જોડાઓ, કેમ કે યુથ ફ્યુચર છે દમણનું. આપણે બધા સાથે મળીને ઘણું બધું કરી શકીએ. એટલે અમે માસ્કરેડ થીમ રાખેલું છે કે માસ્કરેડ ઇઝ અ માસ્ક ઓન યોર આઈઝ, સો દેટ યુ આર ફ્રી ટુ ડૂ વોટ યુ વોન્ટ, યુ ફીલ યોર સેલ્ફ, યુ ડોન્ટ હેવ ટુ પ્રિટેન્ડ, યુ ડોન્ટ હેવ ટુ એક્ટ એનીબડી, યુ જસ્ટ હેવ ટુ બી યોર સેલ્ફ. એન્ડ ધીસ ઇઝ ધ ચેન્જ વી વોન્ટ ટુ બ્રિંગ ઇન ધ યુથ, કે ઇટ્સ નો હાર્મ તમે તમારી સેલ્ફ જે છો તે લોકોને દેખાડો ઘરમાં સંતાઈને, કે ઘરે બેસી રહેવાથી કંઈ નહીં થશે. આપણે આગળ વધીને ઘણું બધું કરવું છે. યુથ જો આગળ આવશે તો દમણનું ઘણું બધું ઉદ્ધાર થશે એવું અમારું માનવાનું છે કેતન એનજીઓ તરફથી. કેતન એનજીઓ બધા માટે ખુલ્લું છે. આજ સુધી અમે ઘણા બધા પ્રોગ્રામ્સ લેડીઝ, હેન્ડીકેપ, ચિલ્ડ્રેન, વિધવાઓ બહેનો અને યંગસ્ટર્સ, વડીલો બધા માટે રાખેલા છે ને આગળ બી રાખતા રહેશું. જે બી જોડાવા માંગે છે, યુ આર ફ્રી ટુ વોક ટુ કેતન એનજીઓ ઓફિસ એન્ડ જોઈન અસ એન્ડ પ્લીઝ ગીવ અસ, આગળ બી કોઈ સજેશન હોય તો તમે અમને જણાવી શકો છો. દીવના બે યુવાનો લંડનમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દીવ પરત આવતા સ્વાગત કરાયું. દીવના બે યુવાન યશ પુષ્પેશન સોલંકી અને કાર્તિક દિનેશ બરોડાની ટીમ વતી ઇંગ્લેન્ડના લંડનમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા ગયેલા હતા. ત્યાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ દીવ આવતા તેમનું સ્વાગત કરાયું હતું અને સારા પર્ફોર્મન્સ બદલ દરેકે તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. હા તો પેલા હિન્દીમાં બોલના બરાબર. 25 દિવસ પહેલા મારો છોકરો, બીજો છોકરો, બંને છોકરાઓનું બરોડા ક્રિકેટ પ્રતિ સિલેક્શન થયેલું યુકે રમવા માટે, અને બંને ત્યાં જઈને સારું પ્રદર્શન કર્યું. એમાં યશ સોલંકીએ જે મારો પુત્ર છે એને 5 તારીખે જે મેચ રમી એમાં એને 10 ચોક્કા અને 1 સિક્સ મારી, 61 રનનું યોગદાન આપેલું ટીમમાં. એ બદલ એમને મેન ઓફ ધ મેચનો તાબ આપવામાં આવ્યો એ દીવ માટે ગર્વની વાત છે, અમારા સમાજ માટે ગર્વની વાત છે. નાના ઉપરથી આવનારા બાળકોને શીખવા મળશે, પ્રોત્સાહન મળશે. 10 મેચ રમ્યા ન્યા યુકે, પહેલી મેચમાં મેં 61 માર્યા અને મને મેન ઓફ ધ મેચ મળી. દીવ માટે મેં ચાલુ કરવાની કોશિશ કરી. અમારે દીવ કી ઓર છે, વડોદરા ક્લબ ક્રિકેટ કી ટીમ કી ઓર છે. ઇંગ્લેન્ડ મેં અમારે દીવ કે દો ટેલેન્ટેડ ઓર યંગ ક્રિકેટર્સ જો ઇંગ્લેન્ડ ગયે હુએ થે, વો આજ કાફી અચ્છા બઢિયા પરફોર્મન્સ કરકે યહાં પે વાપસ લોટે હૈ ઓર ઉનકા ભવિષ્ય મેં ઓર અચ્છા ક્રિકેટ ખેલે ઓર અમારા દીવ કા ઓર દેશ કે નામ રોશન કરે, એસી મેં ઇન લોગો કો શુભકામના દેતા. અમારી એ દોનો લડકે ઇન્ડિયા ખેલે, ઇન્ટરનેશનલ લેવલ પર ખેલે, એસી ભી પૂરે દીવ કી જનતા કી ઓર સે મેરી શુભકામના. હમ લોગ યહાં પે દીવ મેં ક્રિકેટ ખેલતે હૈ और बड़ोडा में जब सिलेक्शन आया तो बड़ोडा से सिलेक्शन आया था दिल में, तो तब हम सिलेक्ट होकर वो बड़ोडा की टीम में सिलेक्ट हुए. फिर हम लोग यूके में गए, यूके टूर में यॉर्कशायर में हम रुके थे और वहाँ पे हमने 10 मैच खेले, उसमें से हम 7 जीते और 3 हार गए, लेकिन वो एक अच्छा एक्सपीरियंस था हम लोगों के लिए और हम ऐसा रखते हैं कि हम आगे भी
जिससे आगे भी हम खेल सकें और हमें अपॉर्चुनिटीज भी मिली। सोमनाथ ने रेमसन इंडस्ट्रीज लिमिटेड द्वारा ब्लड डोनेशन कैम्प नु आयोजन करायु। સોમનાથમાં આવેલ રેમસન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શનિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીઆઈડીસી શ્રીમતી પુરીબેન પોપટલાખા બ્લડ કેમ્પનો સહયોગ રહ્યો હતો। આ રેમસન કંપની દ્વારા પ્રથમવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 70-80% રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો। આ કેમ્પમાં રાજીવ સુથાર, વાઇસ પ્રેસિડેન્ટ રેમસન કંપની કર્મચારીઓ, બ્લડ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। हमारे केतन भाई साहब ने ये बताया कि हमारा एक लायंस क्लब है और इसमें आप कॉरपोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के तहत आप अपनी कंपनी के जितने भी सदस्य हैं उनका ब्लड डोनेशन कैंप रख सकते हैं। और हम भी ये देख रहे थे कि हमारा कॉरपोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के अंदर हम क्या उपक्रम ले सकते हैं, तो हमने ये फिर जॉइंटली डिसाइड किया कि हम ये ब्लड डोनेशन कैंप ले लेंगे। और तो आज हमने डिसाइड किया है कि कम से कम 80 से 100 बोतल ब्लड यहाँ पे हम डोनेट करेंगे और ये सिलसिला चलता रहेगा ऐसे ही। વાપીના રોયલ સેલ્ટર હોટલ ખાતે અગ્રવાલ મહિલા મંડળ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। વાપી સ્થિત રોયલ સેલ્ટર હોટલ ખાતે અગ્રવાલ મહિલા મંડળ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી અગ્રવાલ સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને મહિલાઓ દ્વારા અલગ અલગ નિત્ય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે ત્રીજના ત્યોહાર માટે સમગ્ર ગુજરાતમાંથી મહિલાઓ આવી હતી અને ગુજરાતમાં કેવી ત્રીજનું આયોજન કરવામાં આવે છે એ જોવાનું હતું, જેમાં મહિલાઓ સામે આવી આ આયોજનને સફળ બનાવ્યા હતા। यहाँ पर हमने गुजरात प्रदेश लेवल पर तीज का फेस्टिवल रखा है, सेलिब्रेशन रखा है, ताकि पूरे गुजरात से महिलाएं आपकी गुजरात प्रदेश महासभा से जुड़े और संगठित हो गए और एक तालाब में कुछ अच्छे से काम कार्य कर सके, ये हमारा एम है। और ये है कि आपस में एक दूसरे से विचारों की आप ले कर सकते हैं, आपस में एक बहुत सारी जानकारियां हमें नई नई जानकारी 2018 में हुए प्रोग्राम की बेस्ट फोटो उसमें लगाई जाएगी और वो उसका हमने एक कंपटीशन रखा है। एक कंपटीशन तीज क्वीन का है, हरियाली तीज क्वीन, और उसमें अप टू 40 एंड अबव 40 दो ग्रुप किए गए हैं। ये आज के हमारे कार्यक्रम है। आज यहाँ पर पूरे गुजरात से गांधीधाम से लेके उमरगांव तक सारे अग्रवाल महिला समिति की इकाइयाँ एकत्र हुई हैं। लगभग हमारी 30 इकाइयाँ हैं, उनकी यहाँ पर अवंती का जोनल मीटिंग रखी गई है, साथ में तीज का सिंधारा सेलिब्रेशन भी किया गया है। દીવમાંથી બે હજ યાત્રીઓ હજ પડવા માટે મક્કા મદીના રવાના થયા। દીવ ખાતેથી બે હજ યાત્રી સલમા અલ્લા રખા અને શાહનવાઝ અલ્લા રખા આ માતા પુત્ર પવિત્ર હજ પડવા મક્કા મદીના શરીફ જવા માટે થઈ રવાના થયા છે, ત્યારે દીવગરેથી નીકળી લાલસા બાપુ દરગાહે દુઆ માંગી દરેક સાથે મુલાકાત કરી હતી અને બસ દ્વારા તેઓ મુંબઈ જવા રવાના થયા છે। ત્યારે મુંબઈથી 14 ઓગસ્ટે તેમની જિદ્દા જવા માટેની ફ્લાઇટ છે। દીવના લોકોએ આ બંને હજ યાત્રીઓ પાસે દુઆ માંગવાની અપીલ પણ કરી। Yeah!
और हमारा ये आज की तारीख सफ़र में जाने का है। हम लोग सफ़र में जा रहे हैं हज के, और हर मोमिन हर मुस्लिम को इस बार ये सफ़र करना ज़रूरी रहता है, और वहाँ से आके फिर उसके रूल्स को उसके नियमों को फॉलो करना रहता है। तो हम दुआ करते हैं कि हम जितने भी हमारे मोमिन भाई हैं, इनको सबको ये नसीब हो सफ़र और उस मकाम में जाके हाजिरी दें। और इस बात खास, ये मेरा दूसरा सफ़र है, और इस बात खास करके हमारे दीव के लोगों के लिए खास दुआ के खैर के दुआ के लिए जा रहे हैं, तो हमारा सफ़र आसान हो और हमारी दुआओं को कबूल करें हमारे दीव वासियों के लिए खास करके। ये दुआ की दरख्वास्त रहेगी हमारे रब से। नानी तमण मरवड़ ग्रुप ग्राम पंचायत ना सफाई कर्मचारियों द्वारा चौकी फड़िया खाते मां दशमानी स्थापना करवामां आवी। અષાઢવદ અમાસના દિવસે ઠેર ઠેર લોકો દ્વારા દશા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને પૂજા અર્ચના કરાય છે, ત્યારે નાની દમણ ખાતે મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના સફાઈ કર્મી મજદૂર દ્વારા ચોકી ફળિયા ખાતે સુરેશભાઈની ચાલમાં દશા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। તેઓ દ્વારા 10 દિવસ સુધી અહીં વિધિવત રીતે માં દશા માની પૂજા અર્ચના કરવામાં આવશે, જે બાદ 11મા દિવસે ભક્તિભાવ રીતે માતાજીનું વિસર્જન કરાશે અને મહાપ્રસાદનું પણ આયોજન થનાર છે। ત્યારે મરવડ ગ્રુપ પંચાયતના મજૂર દ્વારા પહેલી વખત જ આ માતાજીની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ આયોજનમાં મુકેશભાઈ દ્વારા સફળ કરવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે। આ પહેલી વાર જ આ વર્ષથી જ અમે માતાજી અહીંયા બેહાડ્યા છે દશામાં, અને દશામાનું વ્રત કરવાથી બહુ જ મહત્ત્વ છે અને માતાજીનું બહુ એ છે। માતા અલગ અલગ માતાજીની 5 મૂર્તિ છે માતાજીની, એની અલગ 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 લોકો કરે છે, તેવી રીતના અલગ અલગ મૂર્તિ લાવીને માતાજીની સ્થાપના કરી છે। અમે 10 દિવસ સુધી રાખવાના અને 11મા દિવસે વિસર્જન કરવાનું। ગરબા ને બધું રમીએ છીએ રાતને 12-1 વાગ્યા સુધી। પારડીમાં સ્વચ્છતા ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા પાલિકાને ડોર ટુ ડોર કચરો લેવા માટે 4 વાન ફાળવવામાં આવી। પારડી નગરપાલિકાને સ્વચ્છતા ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા માટે થઈ 4 વાન ગાંધીનગરથી સરકારી તંત્ર દ્વારા ફાળવવામાં આવી હતી, જેમાં મોદીજીના સ્વચ્છતા ભારત મિશનનું સ્વપ્ન પૂરું પાડવા સરકાર દ્વારા અનેક પાલિકાને વાન શહેરમાં કચરો લેવા માટે 1,00,000 રૂપિયાના ખર્ચે ફાળવી આપી છે। ત્યારે પારડી શહેરમાં દરેક એપાર્ટમેન્ટ સોસાયટી અને નગરજનોએ હવે નિયમિત તેઓના ઘરનો કચરો પાલિકાના સેનેટરીના કર્મચારી જ્યારે ડોર ટુ ડોર લેવા માટે આવે ત્યારે ભીનો અને સૂકો કચરો અલગથી આપવો, જેથી આપણું નગર સ્વચ્છ અને સુંદર રહે એવો સંદેશો પાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટે આપ્યો હતો, અને જેનું નિયમિત પાલન કરવા નગરજનોને અપીલ પણ કરી છે। ત્યારે આવનાર દિવસોમાં કમ્પોસ્ટ પ્લાન્ટના અન્ય કામો પણ કરવામાં આવનાર છે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ એટલે સ્વચ્છ ભારત, આ સંકલ્પને વેગ આપવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર શ્રી દ્વારા આપણા નગરપાલિકાને આજ રોજ 4 ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વેન ઉપલબ્ધ કરવામાં આવી છે। આ વેન આપણને આપી અને આપણી માટે આટલી સુવિધા ઉપલબ્ધ કરાવી તેની માટે હું તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પાર્ટીના નગરજનો અને કર્મચારીગણ સર્વ તરફથી હું સરકારશ્રીનો અને મંત્રીમંડળનો મુખ્યમંત્રીશ્રીનો ખૂબ જ આભાર માનું છું। વાપીમાં ખેલૈયા નામક ગરબા ક્લાસીસનું થયો શુભારંભ। હાલમાં નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને ઠેર ઠેર ગરબા ક્લાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાપી ખાતે પણ ખેલૈયા નામક ગરબા ક્લાસીસનો શુભારંભ થયેલ છે। વાપી ખાતે નેહરુ સ્ટ્રીટ ખાતે આવેલ મહારાજા હોટલની પાછળ વિશ્વકર્મા હોલમાં આ ખેલૈયા ગરબા ક્લાસનો પ્રારંભ કરાયો છે। છેલ્લા 13 વર્ષથી આ ખેલૈયા ગરબા ક્લાસ દ્વારા ગરબા ક્લાસનું આયોજન થતું આવ્યું છે, ત્યારે 14મા વર્ષે પણ તેનું સફળ આયોજન તેના આયોજકો દ્વારા કરવામાં આવેલ છે। આ ગરબા ક્લાસમાં 2 તાળી અને 3 તાળીના ગરબા ઉપરાંત ડોળિયા, હિચ, રાજસ્થાની ગરબા વગેરે અલગ અલગ રીતના ગરબા સ્ટાઇલ શીખવવામાં આવી રહ્યા છે। વડી સંચાલકો દ્વારા 7 વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક રીતે ગરબા શીખવવાનું પણ આયોજન કરાયું છે,
જેથી 7 વર્ષ સુધીના બાળકોએ ખેલૈયા ગરબા ક્લાસમાં ફી ભરવી પડશે નહીં. અહીં યુવક યુવતીઓ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ ગરબા ક્લાસમાં જોડાયેલ જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે સામાન્ય રીતે નવરાત્રિના પર્વ દરમિયાન બાળકોની શાળાઓ કાર્યરત રહેતી હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન શાળાઓમાં રજા જાહેર કરાતા હવે મહિલાઓ પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે થઈ આગળ વધી છે અને પોતે પણ નવું શીખવા માટે થઈ પોતાની ઇચ્છાઓ વ્યક્ત કરી રહી છે. ત્યારે આ ખેલૈયા ગરબા ક્લાસમાં 5 જેટલા સંચાલકો દ્વારા જોડાયેલ વિદ્યાર્થીઓને વિવિધ સ્ટાઇલના ગરબા શીખવવામાં આવી રહ્યા છે. અમારા ગરબા ક્લાસીસ 14 વર્ષથી અમે ચલાવીએ છીએ અને વાપીમાં અલગ અલગ જગ્યા પર અમે ક્લાસ ચલાવ્યા હતા અને 14 વર્ષથી અમારા ક્લાસની અંદર ખૂબ જ સારું પબ્લિક આવે છે અને અમને સારી રીતે મળે છે. આ વર્ષે અમારા ક્લાસની અંદર અમે 7 વર્ષના છોકરાઓને ફ્રી કર્યા છે, 7 વર્ષથી નીચેના બધા, એટલે કોઈ પ્રોબ્લેમ નથી અને ઘણું અમને રિસ્પોન્સ સારો મળ્યો છે અને નવા નવા બધા સ્ટુડન્ટો બધા અમારી અહીંયા આવે છે અને અમને શીખવાની અમને મજા આવે છે. અને અમારો ક્લાસ એવો છે કે જે આટલા 14 વર્ષથી વાપીમાં 3rd નંબરનો ક્લાસ છે, 14 વર્ષથી ચાલે છે અને અમે પ્રાચીન ગરબાને ધ્યાનમાં રાખીને જ બધા સ્ટુડન્ટોને શીખવાડીએ છીએ. અમે દોઢિયા, દાંડિયા, ભીંચ એ બધા અમે ગરબા શીખવાડીએ છીએ અમને. લાસ્ટ ટાઈમ અમે બીજી જગ્યાએ ગરબા રમતા હતા, આ વખતે અમે ખેલૈયા ક્લાસીસમાં જોઈન કર્યા છે. બહુ સારું ફીલ થાય છે. કેનેરી પટેલ ભારત દેસાઈ જેવા અમારા ટીચર છે અને સારું શીખવાડે છે. લાસ્ટ ટાઈમ કરતાં અમે ઘણું સારું પ્રોગ્રેસ કરી રહ્યા છીએ. નાના બચ્ચાઓને પણ એ લોકો શીખવાડી રહ્યા છે. ફીસ ફ્રી છે. ઢોળિયા શીખે છે, રામદાણીના ગરબા શીખે છે, દાંડિયા શીખે છે. આગળના ક્લાસમાં અને આ ક્લાસમાં બહુ જ ફરક છે. અહીંયા ફેમિલી રીતે ટ્રીટ કરે છે, નાના છોકરાઓને પણ સારી રીતે શીખવાડે છે. બધી રીતે બધી ફેસિલિટી છે અને રાતના પણ અહીંયા કોઈ રીતના લેડીઝ કે છોકરાઓને કોઈ મિસન્સ નથી. બધી રીતે સારી રીતે અહીંયા સરકાર મળી રહી છે. અમે સેવા અહીંયા જાઓ. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં વાન ચાલકો બેફામ બનીને નિયમ વિરુદ્ધ બાળકોને ઘેટા બકરાની જેમ વાનમાં ભરીને જતા નજરે ચડ્યા. અનાજના કાળા બજારીઓ પર પુરવઠા વિભાગની લાલ લાખ. બાલદા ગામની રાઈસ મિલને પુરવઠા વિભાગે સીલ માર્યું. હજયાત્રીને એરપોર્ટ પર મૂકીને પરત ફરતા વલસાડના પરિવારની કારને ખડકી હાઈવે પર અકસ્માત થતા એકનું મોત. દીવના એજ્યુકેશન હબના સ્ટોરરૂમમાં ભીષણ આગ લાગી. આગમાં કોન્ટ્રાક્ટરનો સામાન બળી જતા 5 લાખનું નુકસાન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.